જય શ્રી કૃષ્ણ. હાલતા ચાલતા કોઈ ફરસાણ ખાવાની ઈચ્છા થાય ને ફટાફટ બની જાય એવું ફરસાણ એટલે ભજીયા, અથવા અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ આપણે ભજીયા ફટાફટ બનાવી દેતા હોય. અને આપણામાંથી 99% લોકો ભજીયામાં બેકિંગ સોડા, જેને આપણે સાજીના ફૂલ કહીએ છીએ, એનો ઉપયોગ કરીને જ બનાવતા હોઈએ. આજે બિલકુલ સાજીના ફૂલનો ઉપયોગ કર્યા વગર સરસ ભજીયા બનાવીશું અને ભજીયાની સ્પેશિયલ ચટણી બનાવીશું. તો રેસીપી પૂરી જોશો ને ગમે તો બીજા સાથે શેર ચોક્કસ કરશો. એક બાઉલમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ, 3 થી 4 ચમચી જેટલું પાણી અને મીઠું લઈ અને આ રીતે ફીણવાનું છે. લગભગ 1 મિનિટ તમે સેમ ડિરેક્શનમાં ફીણશો તો પાણીનો કલર છે સફેદ થઈ જશે. આ રીતે જ્યાં સુધી સફેદ ના થાય ત્યાં સુધી ફીણવાનું છે, જોઈ શકો છો. હવે આમાં 1 કપ બેસન ઉમેરીશ, ચણાનો લોટ, અને ત્યારબાદ એમાં થોડું થોડું કરીને પાણી એડ કરીને ભજીયાનું ખીરું રેડી કરીશું. પિંચ એવી હળદર ઉમેરી દઈશું. પાણી હંમેશા થોડું થોડું કરીને જ ઉમેરવું, કારણ કે ચણાનો લોટ આપણના ધાર્યા કરતાં પાણી ઘણીવાર ઓછું જોઈતું હોય છે અને એકદમ ઢીલું થઈ જાય તો બીજો લોટ ઉમેરવો પડે. તો થોડું થોડું કરી અને ભજીયાનું બેટર બનાવીશું. આ રીતે ભજીયા ખૂબ જ સરસ બને છે, બિલકુલ ખાવાના સોડા કે કંઈ પણ ઉમેરવાની જરૂર નથી રહેતી. અહીંયા હું થોડી કોથમીર અને મરચાંની પેસ્ટ ઉમેરું છું, તમે ઈચ્છો તો ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો. હવે એને 1-2 મિનિટ આ રીતે ફીણીશું, એક જ ડિરેક્શનમાં ફીણીશું એટલે થોડું ફ્લફી થઈ જશે. ત્યારબાદ મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે, એમાંથી હું 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ખીરુંમાં ઉમેરીશ. આ રીતે ગરમ તેલ ઉમેરશો તો ભજીયા ખૂબ જ સરસ બનશે. હવે એને ફરી 1-2 મિનિટ આ રીતે એક ડિરેક્શનમાં ફીણવાનું છે. જેટલું ફીણશો એટલું એમાં એર ભરાશે અને એટલા જ સરસ ફૂલેલા ભજીયા બનશે. ખાસ ફીણવું જરૂરી છે, જેટલું ફીણશો એટલા ભજીયા સરસ બનશે. હવે આમાંથી હું 3-4 ભજીયા ચટણી માટે બનાવું છું, કંઈ પણ ઉમેર્યા વગર. ભજીયાની ચટણી પણ ખૂબ જ સરસ બને છે, તમારી પાસે કોથમીર કે કંઈ ના હોય તો આ રીતે ભજીયાની ચટણી બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. કાચા પાકા જ ભજીયા બનાવી લેવાના છે. હવે અહીંયા ડુંગળી અને બટેકાની સ્લાઈસ કરી લીધી છે તો ભજીયા બનાવીશું. ગરમ તેલમાં આ રીતે ભજીયા બનાવવાના છે. ગેસની ફ્લેમ સાવ ધીમી નથી રાખવાની અને એકદમ ફાસ્ટ પણ નથી રાખવાની. તેલમાં સમાય એટલા ભજીયા ઉમેરી અને આ રીતે ટર્ન કરી લઈશું. જોઈ શકો છો ભજીયા કંઈ પણ ઉમેર્યા વગર પણ સરસ ફૂલેલા બન્યા છે અને ખાવામાં પણ સરસ ક્રિસ્પી જ લાગે છે. આપણે ઘણીવાર સાજીના ફૂલ વધારે ઓછા થઈ જતા હોય તો ભજીયા લાલ થઈ જાય અથવા ખાવામાં મજા ના આવે, તો આ રીતે બનાવીને ટ્રાય કરશો. હવે ચટણી માટે અહીંયા ભજીયામાં લાલ મરચું, ધાણા, જીરું, મીઠું, ખાંડ અને લીંબુ આટલી વસ્તુ ઉમેરી છે અને 1/2 કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને એને ચણ કરી લઈશું. જોઈ શકો છો ચટણી રેડી છે, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ ચટણી, ટ્રાય ચોક્કસ કરશો. આ રેસીપીની દરેક ઇન્ગ્રેડિયન્ટ્સની લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે, જોઈ શકો છો. સરસ ફૂલેલા ક્રિસ્પી જોઈ શકો છો ભજીયા, ખાવામાં પણ એટલા જ સ્વાદિષ્ટ. ચોક્કસથી ટ્રાય કરશો અને કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસ શેર કરશો.